આવે છે એટલે તો રોકાશે તે ને હવે તને પાછી ઉપા દીપો બાને આવ્યા પેલા રોકાવાની તો એવું કઈ નથી હો આ તો હું એમ જ પૂછતી હતી આમ જો બા આવે ને તો થોડું ધ્યાન રાખજો કયું ધ્યાન રાખવાનું કયો છો તમે તો હાવ બુદ્ધિની બાદાને જ રહે આમે એવું જ છે તમારી વાત લગ્ન પછી 100% સાચી સાબિત થાય છે એ કઈ રીતે આ જો ને તમારે લગ્ન કર્યા નથી શું કઈ નહીં હવે ચાલ મને ખાવા મળો એ તો હું તને એમ કહેતો હતો કે બાને ખબર ન પડવી જોઈએ આપણે માથે લેણું છે અને પાછા ખોટી ઉપાધિ કરશે તમે છે ને સાવ ખોટે ખોટી ચિંતા કરો છો એમ એને ખબર પડે અને એમાં એ તો પાછા ગામડા એમાં વળી એને શું ખબર પડવાની એ તો તને એવું લાગે છે ગામડાના લોકોને બધી ખબર પડે છે ખોટા વેમ વેમમાં ન રહેવું ઓકે કાંઈ વાંધો નહીં બા આવે છે ને જોઈ લઈએ પણ એક વાત યાદ રાખજે આ તારું ડબડબ છે ને એની પાસે નહીં હાલે લેતો हां सारू जल्दी जाओ बस आज बस मोड़ी पड़ी हुई है वो लाग्यो हां बेटा जो ने हवार ने हूं निकली थी तो ये बच्चे से ने पंचर पड़ू बस ने और एमा 2.5 कलाक बगड़ी गया आ एमा बस मोड़ी पड़ी જય શ્રી કૃષ્ણ પણ આ શહેર માં આવીને તું તારા સંસ્કાર ભૂલી ગઈ ના બા એવું કઈ નથી તો પછી પગે લાગતા કઈ ઘા વાગે છે એ પગે લાગીશ ને તો કઈ તું નાના બાપની નહીં થઈ જાય સમજી જાનવી હો એ તો છે ને બાપ મને થોડો કમરનો દુખાવો છે એટલે નીચું નથી વળાતું એ આવા બધા દુખાવા થતા હોય ને તો એક મહિનો હાલો ગામડે અને કરો વાડીમાં કામ વાડીમાં કામ કરશો ને એટલે આ નખરાળા બધા દુખાવા છે ને ગાયબ થઈ જશે ગાયબ અને આ હું બે મીંડડાની જેમ અહીંયા ઊભા છો પાણી લાવવાની ખબર નથી પડતી જાઓ પાણી લઈ આવો હા બસ લાવું છું બેટા કેતન હા બા બેસના ઘડી મારે તારી આરે વાત કરવી છે હા હા બા શું છે બોલો ને બેટા મેં તને કીધું તું ને કે તારે કઈ 50% ની જરૂર હોય તો મને કહેજે પણ પછી તારો કોઈ જવાબ ન આવ્યો બા મારાથી એક માથા ભરે વ્યાસ પણ માણસ પાસેથી પૈસા લેવાઈ ગયા છે પૈસા બહુ વધારે છે અને વ્યાજનું વ્યાજ ભરીને હું થાકી ગયો છું તમારા 5-10 હજાર થી તો શું થાય છે કાંઈ ફેર નહીં પડે એટલે જ મેં તમને આ વિશે કાંઈ જાણ કરી નથી કે નો પૈસા માંગ્યા શું વિચારે છે બેટા કાંઈ નહીં બા બાકી બધું સારું તો છે ને હા બધું સારું હા બા આ તો મને નહોતું કે ગામડે સાસુ હોય તો સાર કાંઈ ખોટી માથો કૂટતો નહીં પણ ગોમતી ડોસી તો મારા કરતા એડવાન્સ છે આવતા વેત જ મને ખબર આવી નાખી